નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. ધાનેરા ખાતે તાલુકા કક્ષાનો આયુષ્ય મેળો યોજાયો. ધાનેરાના ધારાસભ્ય અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. વસુદેવ કુટુંબકમની થીમ આધારિત ફિલ્મનું લોન્ચિંગ કરાયું. દીવ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા યુવિન એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. વિજલપુરમાં મારુતિનગર શાળાને તોડીને નવી બનાવવાનો ઓર્ડર 4 મહિના અગાઉ થઈ ગયો હોવા છતાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. રાજુલાના કુંભારિયા ગામે લોકોના પ્રશ્નોને વાચ્યા આપવા રાત્રિ સભા યોજાઈ. જામનગરના ચડ્ડી બંડિયાન ગેંગનો આતંક સામે આવ્યો. છેલ્લા 15 દિવસમાં નિશાને લીધા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં શ્રી વિશ્વકર્મા જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારથી જ શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બાલિસ્ટા તથા હિંમતનગર સહિત ગુજરાતના કેટલાય ભાગોમાં રહસ્યમય આકાશમાં અદ્રશ્ય વસ્તુ દેખાતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. તો લોકો ઘરોમાંથી બહાર દોડી આવી પોતાના મોબાઈલમાં વિડીયો બનાવતા જોવા મળ્યા હતા. તો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સિતવાડા બોડિયા ખાતે આવેલ આદર્શ પ્રાથમિક શાળામાં સ્ટેમ્પ લેબનું ઓપનિંગ કરવામાં આવ્યું. અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો. કોંગ્રેસ બોલી અમૃતકાર કે વસૂલીકાર. સૂર્યકુમાર એટલો શાંત કેમ રહે છે? પોતે ખોલ્યું રહસ્ય. ધોની સાથે છે ખાસ કનેક્શન. ભારતને T20 વર્લ્ડ કપ અપાવનાર ખેલાડીએ નિવૃત્તિ લીધી. જય શાહે લખ્યો પત્ર. રાજકોટ ખાતે મનપાએ 12 મીટ અને ચિકનના શોપ સીલ કરી દીધી. અમદાવાદ ખાતે 12 ભણેલાએ યુએસ કેનેડાના વિઝાના નામે 31 લાખ ખંખેરી લીધા. ચોટીલા સાયલા વચ્ચે કાર પર ડમ્પર પડતા કારમાં સવાર સસરા જમાઈનું મોત. ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે કરી આગાહી. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.